નમસ્કાર મિત્રો વેલકમ ટુ વીસીજી એજ્યુકેશન ચેનલ મિત્રો આજે આપણે જોઈશું કે ધોરણ દસ અને બાર તો એનો અહીંયા કંઈક પરિપત્ર આવેલ છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ દસ આઠ બે હજાર ત્રેવીસના રોજ મળેલ શૈક્ષણિક સમિતિની કાર્યવાહીની નોંધ અહીં છે કે કચેરીની પચીસ આઠ બે હજાર ત્રેવીસની સિંગલ ફાઇલ પર મળેલ સરકાર શ્રીની મંજૂરી આવો કંઈક તમે અહીં એક પરિપત્ર જોઈ શકો છો તો પરિપત્રની અંદર શું છે એ આપણે જોઈશું તો સૌપ્રથમ કે ધોરણ દસ અને બારની પરીક્ષા પદ્ધતિમાં એક મોટો ફેરફાર કરેલો છે એવો અહીં પરિપત્ર આવ્યો છે કે બે હજાર ત્રેવીસ ચોવીસ કે જે બે હજાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસમાં જે બોર્ડની પરીક્ષા ધોરણ દસ અને બારની લેવાશે એની અંદર શું ફેરફાર થયા છે આપણે જોઈશું તો અહીં છે કંઈ સરળ બનાવવામાં આવશે બોર્ડની પરીક્ષાઓને સરળ બનાવવામાં આવશે એવું કહેલું છે કે શાના માટે તો કે સરળ એ અર્થમાં કે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે કોઈ પણ વિદ્યાર્થી જે કે શાળાએ જઈ રહ્યો છે અને શાળામાં અધ્યયન માટે પ્રયત્નો કરી રહ્યો છે તે વધારવાના પ્રયત્નો વગર બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરી શકશે અને સારો દેખાવ કરી શકશે તો આ વખતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સરકારે નિર્ણય લીધો છે એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધેલો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી બે હજાર વીસની આ સંકલ્પનાને અનુરૂપ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની હાલની પરીક્ષા પદ્ધતિમાં આ પ્રમાણે ફેરફાર કરેલ છે જે તમે જોઈ શકો છો તો આપણે જોઈએ કે શું ફેરફાર કરેલો છે કે હાલની જોગવાઈ શું છે તો કે આપણને ખ્યાલ છે કે ધોરણ દસની અંદર વીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો છે અને એસી ટકા વર્ણનાત્મક છે એટલે કે મોટા પ્રશ્નો એસી માર્ક્સના પૂછાય એટલે કે એસી ટકા પૂછાય છે હવે અહીંયા ધોરણ દસની અંદર જે વીસ ટકા હતા એ અત્યારે થઈ ગયા છે ત્રીસ ટકા એટલે કે જ્યાં વીસ પ્રશ્નો પૂછાતા હતા એની જગ્યાએ ત્રીસ પ્રશ્નો જે વિકલ્પો છે ખાલી જગ્યાઓ છે એક માર્કના પ્રશ્નો છે એવા પ્રશ્નોમાં વધારો કરવામાં આવ્યો છે અને જે મોટા પ્રશ્નો હતા એસી ટકાની જગ્યાએ સત્તર સિત્તેર ટકા થઈ ગયા છે તો આપણે કહી શકીએ કે જ્યાં વીસ માર્ક્સનું પૂછાતું હતું ત્યાં ત્રીસ માર્ક્સનું પૂછાશે કે જ્યાં સોળ માર્ક્સ હતા એની જગ્યાએ ચોવીસ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આવશે અને છપ્પન ગુણના તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ હશે પછી જોઈએ મિત્રો ધોરણ બાર તો ધોરણ બારની અંદર અહીં જે પહેલાં સામાન્ય પરવાની વાત કરીએ તો વીસ ટકા અને એંસી ટકા એટલે કે વીસ ટકા હતા આપણા હેતુલક્ષી પ્રશ્નો અને એંસી ટકા વર્ણનાત્મક હતા એની જગ્યાએ શું કર્યું છે તો કે વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા એટલે કે જે આપણા હેતુલક્ષી પ્રશ્નોમાં વધારો કર્યો છે અને આની અંદર શું કર્યો છે તો કે ઘટાડો કર્યો છે ત્યાર પછી વિજ્ઞાન પરવાહની વાત કરીએ તો વિજ્ઞાન પરવામાં તો પચાસ પચાસ ટકા બંને હતા એ જ છે પણ એની અંદર પણ થોડા ઘણા ફેરફાર થશે તો એ પણ આપણને પછી જોવા મળશે અને પરીક્ષા પદ્ધતિ કે પ્રકારની હશે કે પેપર કયા પ્રકારનું આવશે તો એ પણ આપણે એની બ્લુ પ્રિન્ટ પણ ટૂંક સમયમાં સરકાર મૂકી દેશે એવું તેમણે કહ્યું છે તો એ જોઈ શકીએ છીએ કે ઉપરોક્ત વિગતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસ અને બારની સુધરેલ પરીક્ષા પદ્ધતિ શૈક્ષણિક બે હજાર ત્રેવીસ ચોવીસથી અમલમાં આવશે એટલે કે આ જ વર્ષથી આ પદ્ધતિ લાગુ પડી જશે તે માટે તજજ્ઞ સ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવનાર પ્રશ્નપત્ર પરિરૂપ ગોણવાર અને નમૂનાના પ્રશ્નપત્રો તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે અને પછી લખ્યું છે અંતે કે ઉપરોક્ત વિગતો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જાણ અથવા અમલમાં સારું મોકલવા આપવા આપવાની રહેશે અહીં તમે જોઈ શકો છો મિત્રો તો આ છે આપણો પરિપત્ર અને પરીક્ષા જે દસ અને બારની બે હજાર ચોવીસ માર્ચમાં જે આપ આપશે વિદ્યાર્થીઓ એમના માટે ખૂબ જ સરળ બની ગયું છે તો મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારી જે પણ આપણે પરીક્ષાને જે બ્લુપ્રિન્ટ હશે એ પણ આપણે ચેનલ પર તમને મળી જશે જેવું આવશે એવો જ એ વિડીયો મૂકી દેવામાં આવશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ